પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી પર માફી માંગી લીધી છે, તેમ છતાં વિવાદ થંભવાનું નામ નથી લઈ રહ્યો. રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અત્યારે રાજ્યભરમાંથી વિરોધનો સામનો કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજ વિરોધી નિવેદન બાદ તેઓ ચૂંટણી પ્રચારના સમયે જ ઘેરાઈ ગયા છે. રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ રૂપાલા સામે વિરોધ નોંધાવી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, પાટણ, ભાવનગર, અમરેલી, મહીસાગર અને ખેડા સહિતની જગ્યાએ ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પાટણના હારીજમાં કરણી સેના, મહાકાલ સેના, શક્તિદળ દ્વારા હારીજ કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો. રાજકોટમાં પણ ક્ષત્રિયાણીઓએ પુરુષોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી, તો જામનગરમાં ક્ષત્રિય સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું. રૂપાલા વિવાદનો રેલો ખેડા સુધી પણ પહોંચ્યો. ખેડાના ઢાસરામાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ સાથે પ્રાંત અધિકારીને આવેદન અપાયું, તો ભાવનગરના યુવરાજ જયવીરદાસસિંહ ગોહિલે પણ કહ્યું કે આ મુદ્દે હું સમાજ સાથે છું. સમાધાન માટે પ્રયાસ કરતા ક્ષત્રિયો એ ભાજપના નેતા છે, ક્ષત્રિયો નહીં. ક્ષત્રિય સમાજ પર ટિપ્પણીને લઈ ઉઠેલા વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી. એક તરફ ગુજરાતના અલગ અલગ શહેરોમાં પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે, ત્યારે રાજકોટ મધ્યસ્થ કાર્યાલયે પુરુષોત્તમ રૂપાલાએ બેઠક કરી, જેમાં વર્તમાન સાંસદ મોહન કુંડારિયા પણ હાજર રહ્યા હતા. આ સમયે ક્ષત્રિય સમાજના વિવાદ અંગે પરસોત્તમ રૂપાલાએ દાવો કર્યો કે મારાથી જે ભૂલ થઈ હતી તેના માટે ક્ષત્રિય સમાજ સામે જઈને મેં માફી માંગી હતી. મારા માટે આ વિષય પૂર્ણ થઈ ગયેલો છે. શું રાજકોટ ઉમેદવાર બદલાશે? ત્યારે તે સવાલના જવાબમાં તેમણે કહ્યું કે ઉમેદવાર બદલવાની વાત મારી અને પક્ષ વચ્ચેની છે. મોહન કુંડારિયા ડમી ઉમેદવાર રહેશે એ પહેલેથી નક્કી હતું. પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે, એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે. એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય, કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ, ને આજ પહેલી તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ ન જોઈએ. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. ઈડીના રિમાન્ડ આજે પૂરા થતા કોર્ટે કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. દારૂની નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો આંચકો લાગ્યો છે. આ કેસમાં અરવિંદ કેજરીવાલની ઈડી કસ્ટડીનો સમયગાળો પૂરો થતાં આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ઈડીની માંગ પર દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. ત્યારે હવે કેજરીવાલ તિહાડ જેલમાં રહેશે. ઈડીનું કહેવું છે કે તેઓ જાણી જોઈને તપાસ એજન્સીઓને સહકાર નથી આપી રહ્યા. આ ગંભીર મુદ્દો બની શકે છે, જે જામીન મેળવવા મુશ્કેલ બનશે. આ દારૂ કૌભાંડ કેસમાં ટૂંક સમયમાં બે નજીકના સહયોગી આતિશી અને સૌરભ ભારદ્વાજ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં આમ આદમી પાર્ટી પણ મુશ્કેલમાં મુકાઈ શકે છે. ઈડીએ દાવો કર્યો હતો કે દિલ્હી લીકર પોલિસીની તૈયારી અને અમલીકરણમાં ભ્રષ્ટાચાર થયો હતો. કેન્દ્રીય તપાસ એજન્સીએ કેજરીવાલને આ કેસમાં મુખ્ય કાવતરા ખોર ગણાવ્યા છે. પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને સંજયસિંહ એક્સાઇઝ પોલિસી કેસમાં જેલમાં છે. ઈડીનું કહેવું છે કે લીકર પોલિસીમાંથી મળેલા પૈસાનો ઉપયોગ આમ આદમી પાર્ટી ગોવા વિધાનસભા ચૂંટણી અને અન્ય હેતુઓ માટે કરી રહી હતી. ઇલેક્ટોરલ બોન્ડનો ડેટા જાહેર થયા બાદ વિપક્ષ સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. જોકે આ મામલે પીએમ નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ પહેલીવાર ઇલેક્ટોરલ બોન્ડ મુદ્દે ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 2014 પહેલા પણ ચૂંટણીમાં ખર્ચ થતો હતો, ત્યારે પૈસા ક્યાંથી આવ્યા ને કોણે ખર્ચ્યા તેની કોઈ માહિતી ઉપલબ્ધ ન હતી. કોઈ પણ સિસ્ટમ સંપૂર્ણ નથી અને ખામીઓને સુધારી શકાય છે. પીએમ મોદીને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે શું ચૂંટણી બોન્ડના ડેટા સાર્વજનિક થવાથી પાર્ટીને આંચકો લાગ્યો છે, તો પીએમએ કહ્યું કે જો અમારી સરકારે ચૂંટણી બોન્ડ સ્કીમ બનાવી છે તો તપાસ એજન્સી કે વિપક્ષને ખબર પડી છે કે કોણે ક્યાં પૈસા આપ્યા, ક્યારે અને કોને આપ્યા. જે લોકો ડેટા સાર્વજનિક થવા અંગે અવાજ ઉઠાવી રહ્યા છે તેઓને પાછળથી પસ્તાવો થશે. પીએમને પૂછવામાં આવ્યું કે વિપક્ષ સરકાર પર ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવી રહ્યો છે. તેના પર પીએમએ કહ્યું, તમે ઈડીની સ્થાપના નથી કરી, ન તો અમારી સરકાર પીએમએલએ કાયદો લાવી છે. એનડીએ વિશે વાત કરતા પીએમએ કહ્યું કે એનડીએ એક મજબૂત ગઠબંધન છે જે સમાજના વિવિધ વર્ગોને જોડે છે. તે લોકોની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. કચ્છા થીવુ ટાપુ પર પીએમ મોદી બાદ હવે અન્ય નેતાઓ પણ કોંગ્રેસ પર વાત કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે પણ પલટવાર કર્યો છે. શ્રીલંકા હસ્તક કચ્છા થીવુ ટાપુને લઈને પીએમ મોદીએ ઇન્દિરા ગાંધી પર સવાલ ઉઠાવતા એક્સ પર પોસ્ટ કરી અને ત્યારબાદથી આ મામલો ગરમાયો છે. આજે વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે એવું નથી કે આ મુદ્દો અચાનક ઉઠ્યો છે.
આ મામલો સંસદ અને તમિલનાડુમાં વારંવાર ઉઠતો રહે છે. મેં આ મામલે વર્તમાન મુખ્યમંત્રીને 21 વખત જવાબ આપ્યો છે. વાસ્તવિકતા એ છે કે જવાહરલાલ નહેરુ આ ટાપુનું મહત્વ ક્યારેય ન સમજ્યા અને આ જ દ્રષ્ટિકોણ ઇન્દિરા ગાંધીનો હતો. કોંગ્રેસ અને ડીએમકે બંનેમાંથી કોઈ ગંભીર નથી રહ્યા. બીજી બાજુ કોંગ્રેસ નેતા ચિદમ્બરમે પલટવાર કરતા કહ્યું કે ચીન સતત ભારતીય ક્ષેત્ર પર કબજો કરી રહ્યું છે, પણ પીએમ મોદી તેના પર એક શબ્દ નથી બોલતા. શું તેમણે ચીનને ક્લીન ચીટ આપી દીધી છે? પીએમ મોદી એ મુદ્દાને કેમ ઉઠાવી રહ્યા છે, જેનો ઉકેલ 1974માં જ આવી ગયો હતો. કચ્છા થીવુ ટાપુને શ્રીલંકાનો ભાગ માન્યો એના બદલામાં 6 લાખ તમિલોને ભારત આવવાની પરવાનગી અપાઈ હતી. આમાં મુદ્દાને લઈને રાજકીય ગરમી વધી છે અને ચૂંટણી નજીક આવતા તે હજુ વધશે તે નક્કી છે. મહારાષ્ટ્રમાં આ વખતે લોકસભાની લડાઈ રસપ્રદ રહેવાની છે અને તેના સંકેત બારામતી સીટ પરના ઉમેદવારોએ આપી દીધા છે. શરદ પવાર સાથે છેડો ફાડ્યા બાદ ભત્રીજા અજીત પવાર ભાજપ અને શિવસેના શિંદે સાથે મળીને મહારાષ્ટ્રની સરકાર ચલાવી રહ્યા છે. પણ આ વખતે મહારાષ્ટ્રમાં લોકસભાની લડાઈ પણ રસપ્રદ રહેશે, કારણ કે એક તરફ શરદ પવાર જૂથમાંથી પવારના પુત્રી સુપ્રિયા સુલેને બારામતી સીટ પરથી ઉતારવામાં આવ્યા છે, તો મહાયુતિમાંથી એનસીપી અજીત પવાર જૂથે અજીત પવારના પત્ની સુનેત્રા પવારને ઉતાર્યા છે. એટલે અહીં નણંદ વર્સિસ ભાભીનો જંગ જામશે. આ અંગે સુપ્રિયા સુલેએ કહ્યું કે ભાજપાની પૂરી તાકાત હોવા છતાં તેને મારી સામે લડવા માટે પવાર પરિવારમાંથી જ કોઈ મળ્યું. આ બહુ પીડાદાયક છે કે મારે મા સમાન ભાભી સામે લડવું પડી રહ્યું છે. મારી ભાભી અને મારી વચ્ચે ક્યારેય કોઈ વાતને લઈને જિંદગીમાં ઘર્ષણ નથી થયું. તેમણે કહ્યું કે ચૂંટણી ક્યારેય વ્યક્તિગત નથી રહી. આ પહેલા મારા કોઈ પણ પ્રતિદ્વંદીએ એને અંગત નથી બનાવી, પણ આ વખતે હુમલો બીજી તરફથી છે અને હું દુઃખી છું, કારણ કે મારી રાજનીતિ ક્યારેય આવી નથી રહી. ભારતીય જનતા પાર્ટી હાલ ખૂબ પ્રભુત્વ ધરાવે છે, ત્યારે ભાજપની રેલી ભારતમાં તો યોજાય છે, પણ હવે તો બીજેપીની રેલી વિદેશોમાં પણ યોજાઈ રહી છે. ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી ઇન અમેરિકા એટલે કે ઓએફ બીજેપી યુએસએ, તેના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મના સમર્થનમાં 20 અલગ અલગ શહેરોમાં કાર રેલી યોજી હતી. તેમણે ભારતની જનતાને આગામી ચૂંટણીમાં 400થી વધુ બેઠકો મેળવીને ભાજપની આગેવાની હેઠળના એનડીએને પ્રચંડ બહુમતી સાથે વિજય બનાવવા માટે વિનંતી કરી. બીજેપી જેપી યુએસએના પ્રમુખ અદાપા પ્રસાદે કહ્યું કે અમેરિકામાં ભારતીય સમુદાય નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભાજપ અને એનડીએને 400થી વધુ બેઠકો જીતતા જોઈને ખૂબ જ ઉત્સાહિત છે અને પૂર્વ કિનારેથી પશ્ચિમ કિનારે અને ઉત્તરથી દક્ષિણ સુધીના લગભગ 20 શહેરોમાં ઓએફ બીજેપી દ્વારા આયોજિત કાર રેલીઓમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને અમેરિકી રાજધાનીમાં લોકોએ પીએમ મોદીના સમર્થનમાં કાર રેલી પણ કાઢી હતી. તેમણે કહ્યું કે ભાજપની જીત માત્ર ભારત માટે નહીં પરંતુ વિશ્વમાં શાંતિ અને સ્થિરતા લાવવા માટે પણ મહત્વપૂર્ણ રહેશે. રેલીમાં 200 જેટલી કાર સામેલ હતી. તેમાં ભાગ લેવા માટે વિવિધ શહેરોમાંથી 300 જેટલા લોકો આવ્યા હતા. કેન્દ્ર સરકારને ઉધાર મર્યાદાના નિયંત્રણોને હળવા કરવાનો નિર્દેશ આપવાની કેરળ સરકારની સુપ્રીમ કોર્ટે અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ અંગે કેન્દ્ર સરકારને આદેશ આપવાનો ઇનકાર કરી દીધો અને મામલો બંધારણીય બેન્ચને સોંપી દીધો. નાણાકીય અવરોધોને ટાંકીને કેરળે કેન્દ્ર સરકાર પાસેથી 26,000 કરોડ રૂપિયાની લોન માંગી હતી. કેન્દ્ર સરકારે આનો વિરોધ કરતાં કહ્યું હતું કે કેરળ સરકાર પહેલાંથી જ મર્યાદા કરતાં વધુ લોન લઈ ચૂકી છે. કેરળ સરકારે આ અંગે સુપ્રીમ કોર્ટમાં જઈને રાહત માંગી હતી. તે જ સમયે કોર્ટે નાણાકીય વર્ષ 2023-24 માટે વધારાના ઋણ માટે રાજ્ય દ્વારા માંગવામાં આવેલી વચગાળાની રાહત પર આદેશો પસાર કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે અવલોકન કર્યું કે કોર્ટના હસ્તક્ષેપના પગલે રાજ્યની યુનિયન તરફથી નાણાકીય સુવિધાનું સંતુલન કેન્દ્ર સરકારની તરફેણમાં છે. આ વિવાદની ઉત્પત્તિ ડિસેમ્બરની છે, જ્યારે કેરળ રાજ્યએ તેની રાજકોષીય બાબતોમાં કેન્દ્ર સરકાર દ્વારા અતિક્રમણ તરીકે ગણાતી બાબતને વખોડીને સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો. રાજ્યએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલા અમુક નિર્દેશો અને સુધારાઓ અંદાજપત્રીય પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવાની તેમની ક્ષમતાને અવરોધે છે. રાજ્યમાં કર વિભાગની આવકમાં કરોડોની વૃદ્ધિ થતાં સરકારની તિજોરી છલકાઈ છે. જીએસટી, વીએટી અને ઇલેક્ટ્રિસિટી ચાર્જિસની 1,20,735 કરોડની આવક નોંધાઈ છે. રાજ્ય કર વિભાગની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. નાણાકીય વર્ષ 2023-24માં આવક થકી જાણે સરકારની તિજોરી છલકાઈ હોય તેવો ઘાટ સર્જાયો છે.
જીએસટી, વીએટી અને ઇલેક્ટ્રિસિટી ચાર્જિસની કુલ 1,20,735 કરોડની આવક નોંધાઈ છે, જે ગત નાણાકીય વર્ષ કરતાં 2023-24માં રાજ્ય કર વિભાગની 5,871 કરોડની આવક વધી છે. કેન્દ્ર સરકારે ફાળવેલા લક્ષ્યની સામે રાજ્ય કર વિભાગે 114% આવક પ્રાપ્તિ કરી છે. જીએસટી હેઠળ નાણાકીય વર્ષ 2023-24માં ગત નાણાકીય વર્ષની સરખામણીમાં 14% વધારો નોંધાયો છે, જે જીએસટી હેઠળ ગુજરાતને કુલ 64,131 કરોડ રૂપિયાની આવક થવા પામી છે. તો ગુજરાતને વેટ હેઠળ 34,156 કરોડ રૂપિયાની આવક થવા પામી છે અને વિદ્યુત શુલ્ક હેઠળ 11,497 કરોડ રૂપિયાની આવક થઈ છે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે માર્ચમાં જીએસટી ટેક્સમાંથી રૂપિયા 1.78 લાખ કરોડનું કલેક્શન કર્યું છે. નાણાકીય વર્ષ 2023-24નું આ બીજું સૌથી મોટું. પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં આવેલા ચક્રવાતી તોફાન ભારે તારાજી સર્જી છે. પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં આવેલા ચક્રવાતી તોફાને ભારે તારાજી સર્જી છે. ચક્રવાતની અસર આસામ અને ત્રિપુરામાં પણ જોવા મળી. તોફાન અને ભારે વરસાદને કારણે જાનમાલનું નુકસાન થયું છે. તોફાનને કારણે 5 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 170થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ વાવાઝોડામાં મોટી સંખ્યામાં મકાનોને નુકસાન પહોંચ્યું તો અનેક વૃક્ષ ધરાશાયી થયા. અતિવૃષ્ટિને કારણે ખેતરોમાં પાક નાશ પામ્યો અને ઠેક ઠેકાણે ઇલેક્ટ્રિક પોલ પડી જવાથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. પીએમ મોદીએ ટ્વીટ કરીને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી. તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વાવાઝોડાને કારણે થયેલી જાનહાની અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. મમતા બેનર્જીએ મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે. આ ઉપરાંત અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ કરવા માટે જિલ્લા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે. વાવાઝોડા બાદ જે વિસ્તારોમાં મકાનો ધરાશાયી થયા છે ત્યાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ગુજરાતમાં તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે અને તે સાથે જ રોગચાળો પણ વધી રહ્યો છે. કોરોના સાથે સ્વાઇન ફ્લુનું સંકટ ડરાવી રહ્યું છે. ગુજરાતમાં કોરોના સાથે સ્વાઇન ફ્લુના કેસનું સંકટ વધી રહ્યું છે. કોરોના સાથે સ્વાઇન ફ્લુથી સાવચેત રહેવા તબીબોએ સૂચન આપ્યું છે. હાલ ગુજરાતમાં 42 કેસ કોરોનાના નોંધાયા છે. અસારવા સિવિલમાં કોરોનાના 3 દર્દી ઓક્સિજન પર છે, જ્યારે સ્વાઇન ફ્લુના 4 દર્દી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના 100થી વધુ દર્દી નોંધાયા છે. અસારવા સિવિલમાં રોજની ઓપીડી 800ને પાર પહોંચી રહી છે. સિવિલમાં 3 દર્દીઓ દાખલ છે અને એમાં બે ફિમેલ અને 1 મેલ. એ બધાની ઉંમર જોઈશું તો આપણે 71, 62 અને 75 વર્ષ, એટલે કે બધા જ સિનિયર સિટીઝનની રેન્જમાં છે. અને 3 દર્દીઓને કોઈના કોઈ કોમોર્બિડિટીઝ છે, જેવી કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કિડનીની બીમારી, આવા લોકો દાખલ છે. અને 3 વ્યક્તિઓને ઓક્સિજનની જરૂરિયાત છે. એમ કહીશું કે આ મહિનાની અંદર 700-800 જેવા દર્દીઓ વાયરલ ઇન્ફેક્શનથી સિવિલમાં સારવાર લેતા હોય છે. અને ખાસ મહત્ત્વની વસ્તુ એ છે કે અત્યારે H1N1ના પણ કેસીસ વધ્યા છે અને સિવિલમાં અત્યારે એના 4 દર્દી દાખલ છે. રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો થયો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ માસમાં કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. રાજ્યમાં ગરમીના પ્રકોપમાં આંશિક રાહત મળી છે, જેમાં અમરેલીમાં 38.6, કેશોદમાં 37 ડિગ્રી તાપમાન રહ્યું છે, તેમજ અમદાવાદમાં 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે ડીસા, ગાંધીનગર અને સુરતમાં 36 ડિગ્રી તાપમાન રહ્યું છે. તો વડોદરા અને ભુજમાં 37.2 ડિગ્રી તાપમાન છે. ગરમીનો પ્રકોપ રાજ્યમાં થોડો ઓછો થયો હોય તેમ લાગી રહ્યું છે, જેના પગલે વિવિધ શહેરોના તાપમાનમાં ઘટાડો થયો છે. સામાન્ય કરતાં 1.5 ડિગ્રી ઓછું તાપમાન રહ્યું છે. નલિયામાં 32.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં માર્ચ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો હતો. જોકે છેલ્લા 4 દિવસથી અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં તાપમાન 1-2 ડિગ્રી ગગડી પણ રહ્યું છે. આજથી શરૂ થતા એપ્રિલ મહિના માટે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે એપ્રિલ મહિનામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર ગુજરાતના હવામાન પર જોવા મળશે. એપ્રિલમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થશે તેમ જણાવ્યું છે. મેગા સિટી અમદાવાદના 23 તળાવોનું પાણી પીવા લાયક તો છોડો, વાપરવા લાયક પણ નથી. આવું અમે નહીં પણ હાલમાં થયેલા એક સંશોધનમાં ખુલાસો થયો છે.
અમદાવાદ શહેર ચારે બાજુ વિકાસ કરી રહ્યું છે. રોજિંદા હજારો લોકો અમદાવાદમાં પોતાની કારકિર્દી ઘટાડવા માટે આવે અને સ્થાયી થાય છે, ત્યારે શહેરીજનોને જીવન જરૂરિયાત પાણી મળી રહે તે માટે ઠેર ઠેર તળાવ બનાવવામાં આવ્યા છે. પરંતુ આ તળાવનું પાણી શહેરીજનોને ના તો પીવા લાયક છે કે ના તો વાપરવા લાયક. આવું અમે નથી કહી રહ્યા, પરંતુ હાલમાં જ ગુજરાત યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ સંશોધનમાં શહેરના 23 તળાવોના પાણીનું પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું, જેમાં સૌથી પ્રદૂષિત પાણી કાંકરિયા તળાવનું હોવાનું સંશોધનમાં સામે આવ્યું છે. વિદ્યાર્થીઓ દ્વારા તળાવના પાણીને 18 પેરામીટરનો લક્ષ્યાંક રાખીને સંશોધન કરવામાં આવ્યું હતું, ત્યારે આ રિપોર્ટની ગંભીરતા લઈને એએમસી કોઈ એક્શન લે એ ખાસ જરૂરી છે. જેમાં 5 પેરામીટર પીએચ, ઇસી, ટીડીએસ, સેલિનિટી એ બધા છે એ ઇન સીટુ મેઝર કરવામાં આવે, અને જે કેમિકલ પેરામીટર છે જે બાકીના 10 પેરામીટર છે તે અમારી કેમિસ્ટ્રી લેબમાં મેઝર કરવામાં આવ્યા. સોનાનો ભાવ ફરી ઓલ ટાઈમ હાઈની સપાટી પર પહોંચ્યો છે. સોનાનો ભાવ 71,200 ને પાર પહોંચતા સોના બજારમાં સાવ મંદી જોવા મળી રહી છે. સમગ્ર ભારતમાં સોનાના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે, ત્યારે સોનાનો ભાવ આજે ફરી ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચ્યો હતો. નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ આજે સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. અમદાવાદમાં સોનાનો ભાવ 71,200 બોલાયો છે. આ ભાવ 10 ગ્રામ અને 24 કેરેટનો છે. અન્ય શહેરોમાં પણ 71,200ની આસપાસ 24 કેરેટનો ભાવ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવની વાત કરીએ તો 2,263.53 ડોલર પ્રતિ અંશના રેકોર્ડ હાઈ લેવલે પહોંચી ગયો હતો. આજે સોનાની શરૂઆત લગભગ 2,233 ડોલર પ્રતિ અંશથી થઈ હતી, પરંતુ થોડા સમયમાં જ ભાવમાં રેકોર્ડ તોડ ઉછાળો થયો હતો. રોકાણકારો માટે સોનું સૌથી મનપસંદ સ્ટોકમાંથી એક રહ્યું છે અને સોનામાં થતી વધઘટ રોકાણકારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રૂપ સાબિત થતી હોય છે. આંતરરાષ્ટ્રીય લેવલે થતી સોનાના ભાવમાં વધઘટ ઘણીવાર ભારતીય બજારોમાં પણ અસર કરતી હોય છે, ત્યારે હાલમાં રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં પણ સોનાનો ભાવ ગયા અઠવાડિયાની સરખામણીએ થોડો ઘણો વધ્યો હતો. બાંગ્લાદેશમાં ભારતનું બહિષ્કાર અભિયાન ચલાવનારા વિપક્ષ પર પીએમ શેખ હસીના આક્રમક બન્યા છે. બાંગ્લાદેશમાં વિપક્ષી નેતાઓ ભારત વિરોધી ભાવનાઓને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિપક્ષ ભારતીય સામાનનો બહિષ્કાર કરી રહ્યો છે. તેમણે બોયકોટ ઇન્ડિયા નામનું અભિયાન શરૂ કર્યું છે. ભારત સાથે ગાંઠ સંબંધો ધરાવતા શેખ હસીનાએ સતત 4થી વખત ચૂંટણી જીતી, ત્યારથી વિપક્ષ ભારત વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યું છે. વિપક્ષ દ્વારા સતત ચલાવવામાં આવી રહેલા અભિયાન પર બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પોતાનું મૌન તોડ્યું છે. શેખ હસીના દ્વારા ભારત બહિષ્કાર અભિયાનને લઈને વિપક્ષ પર આક્રમક બની છે. બીજી તરફ વિરોધીઓ હસીના અને તેની અવામી લીગ પાર્ટીને ભારત તરફી ગણાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે જાન્યુઆરીમાં યોજાયેલી ચૂંટણીમાં ભારતે હસીનાને જીતવામાં મદદ કરી છે. વિપક્ષે બાંગ્લાદેશના લોકોને ભારતીય પ્રોડક્ટનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. પીએમ હસીનાએ ઇન્ડિયા આઉટ કેમ્પેન ચલાવવા માટે વિપક્ષી પાર્ટી બીએનપી પર પ્રહાર કરતા કહ્યું કે વિપક્ષી પાર્ટીના નેતાઓએ પહેલા પોતાના ઘરમાં રાખવામાં આવેલી ભારતીય સાડીઓને આગ લગાવી દેવી જોઈએ. શેખ હસીનાએ ઘણા પ્રસંગોએ ભારતને પોતાનો શ્રેષ્ઠ મિત્ર ગણાવ્યો છે. ઘણીવાર એવું જોવા મળે છે કે ભારતીયોને અમેરિકાના વિઝા માટે લાંબો સમય રાહ જોવી પડે છે. અમેરિકી રાષ્ટ્રપતિનો નવો આદેશ આ મામલે રાહત આપનારો છે. બાઇડને આદેશ આપ્યા છે કે અમેરિકા દ્વારા ભારતમાં વિઝા માટે રાહ જોવાનો સમય ઘટાડશે. ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગારસ્ટીએ કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઇડનને તેમને ભારતમાં વિઝા માટે રાહ જોવાનો સમય ઘટાડવાનો આદેશ આપ્યો છે. આ પહેલો કિસ્સો છે જ્યારે અમેરિકાએ કોઈ દેશને આ મામલાની તપાસ કરવા કહ્યું હોય. ગારસ્ટીએ એમ પણ કહ્યું હતું કે ગ્રીન કાર્ડ બેકલોગનો મુદ્દો પણ એક મોટી સમસ્યા છે અને તે પણ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. તેમણે વધુમાં કહ્યું કે આ નિર્ણય ઘણા વિઝા કેસોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ ઓર્ડરથી રાહ જોવાનો સમય 75% ઘટશે. અમેરિકાના રાજદૂતે કહ્યું કે તે ઇમિગ્રન્ટ્સ, ગ્રીન કાર્ડ અથવા કાયમી નાગરિકતા લેતા લોકોની વાત હોય. આ તમામ દેશોની જેમ અમેરિકામાં પણ કોઈ પણ કામ માટે કેટલીક કાયદાકીય મર્યાદા હોય છે. આ ધોરણો ભારતીયો માટે નિરાશાજનક છે, કારણ કે ત્યાં ઘણા ભારતીયો છે જે અમેરિકા આવવા માંગે છે. ગારસેટ્ટીએ જણાવ્યું હતું કે યુએસ વિઝા લેનારા વિદ્યાર્થીઓની સંખ્યાના સંદર્ભમાં ભારત મેક્સિકો પછી બીજા ક્રમાંકે છે. જો કે વર્ષ 2023માં 2,45,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ વિઝા લઈને અમેરિકા ગયા હતા. જો બાઇડનના પત્રનો શાહબાઝ શરીફે પત્ર લખી અને પ્રતિ ઉત્તર આપ્યો છે અને અનેક બાબતોનો આ પત્રમાં સમાવેશ પણ કર્યો છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે દેશના વિકાસમાં તેમને અમેરિકાના સાથની જરૂર છે. શાહબાઝે આ વાત અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના પત્રના જવાબમાં જણાવી છે. ખરેખરમાં 30 માર્ચે બાઇડને પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફને એક પત્ર લખ્યો હતો. બંને દેશો વચ્ચેના સંબંધોનું મહત્વ જણાવતા તેમણે પાકિસ્તાનને અમેરિકાના સમર્થન બાબતે વાત કરી હતી. જવાબમાં શાહબાઝે લખ્યું, પાકિસ્તાન વૈશ્વિક શાંતિ, સુરક્ષા અને દેશના વિકાસ અને સમૃદ્ધિ માટે અમેરિકા સાથે કામ કરવા આતુર છે. બંને દેશો ઉર્જા, જળવાયુ પરિવર્તન, કૃષિ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સાથે મળીને કામ કરી રહ્યા છે અને આગળ પણ કામ કરવાનું ચાલુ રાખશે. પાકિસ્તાની મીડિયા ધ ડોન અનુસાર પીએમ શાહબાઝે કહ્યું કે બંને દેશો વચ્ચે ઉર્જા ક્ષેત્રમાં સહયોગ અને ગ્રીન અલાયન્સ ફ્રેમવર્ક પહેલ આવકાર્ય છે. ચૂંટણી પછી બાઇડને પાકિસ્તાનમાં કોઈ વડાપ્રધાન સાથે વાત કરી હોય તે પ્રથમવાર થયું છે અને આની પહેલાં મોકલાયેલા પત્રમાં અમેરિકાએ પાકિસ્તાનને સારો મિત્ર દેશ પણ ગણાવ્યો હતો. ચીન 7 વર્ષની અંદર ચોથી વખત ભારતમાં એક રાજ્યના 3 જેટલા વિસ્તારો 30 જેટલા નામ બદલી અને પોતાનો હક જમાવવાની કોશિશ કરી રહ્યું છે. ચીને અરુણાચલ પ્રદેશના 30 સ્થળોના નામ બદલીને તેને પોતાનો ભાગ જાહેર કર્યા છે. ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે આ માહિતી આપી છે. જો કે કયા સ્થળોના નામ આપવામાં આવ્યા છે તે અંગે કોઈ માહિતી નથી આપવામાં આવી. છેલ્લા 7 વર્ષમાં આ ચોથી વખત છે જ્યારે ચીને અરુણાચલમાં સ્થાનોના નામ બદલ્યા છે. ચીને એપ્રિલ 2023માં પોતાના નકશામાં અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નામ બદલી નાખ્યા હતા. ચીને છેલ્લા 5 વર્ષમાં ત્રીજી વખત આવું કર્યું છે. આ પહેલાં ચીને 2021માં 15 અને 2017માં 6 સ્થળોના નામ બદલ્યા હતા. અરુણાચલમાં ચીનની દખલગીરી અને અહીંના સ્થળોના નામ બદલવા પર ભારત કહે છે કે અરુણાચલ અમારો ભાગ છે. એપ્રિલ 2023માં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અગાઉ પણ ચીનની આવી કાર્યવાહીના અહેવાલો સામે આવ્યા છે. અમે આ નવા નામોને સંપૂર્ણ રીતે નકારીએ છીએ. અરુણાચલ પ્રદેશ ભારતનો આંતરિક ભાગ હતો, છે અને રહેશે. આ રીતે નામ બદલવાથી વાસ્તવિકતા નથી બદલાવવાની. વાસ્તવમાં ચીને ક્યારે અરુણાચલ પ્રદેશને ભારતીય રાજ્ય તરીકે માન્યતા નથી આપી. તેઓ અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટના ભાગ તરીકે વર્ણવે છે. પેરુ દેશના પ્રેસિડેન્ટ ડાયના પર ગંભીર આરોપો લાગ્યા છે. કેસની તપાસમાં પોલીસ દ્વારા તેમના નિવાસ સ્થાનના દરવાજા તોડવાની નોબત આવી છે. પેરુના રાષ્ટ્રપતિ ડાયના બોલવેલ્ટે વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસને પેરુમાં કૌભાંડને રોલેક્સ કેસ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. કેટલાક દિવસોથી વિપક્ષી પાર્ટીઓ રાષ્ટ્રપતિ પદ પર રાષ્ટ્રપતિ રહેવાને લઈને પ્રશ્નાર્થ ઊભા કરી રહ્યા છે. આ પછી આ કેસની તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પોલીસે કેસ નોંધ્યો અને થોડા કલાકો પછી પ્રેસિડેન્શિયલ પેલેસ અને ડાયનાના ખાનગી મકાન પર દરોડા પાડવામાં આવ્યા. હાલ આ મામલે તપાસ શરૂ થઈ ગઈ છે. પોલીસે શુક્રવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિ ભવનમાં દરોડા પાડ્યા હતા. આ સિવાય ડાયનાના ખાનગી ઘરોમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ડાયના પાસે લક્ઝરી બ્રાન્ડ રોલેક્સ સહિત અન્ય કેટલીક કિંમતી કાંડા ઘડિયાળો હોવાનો આરોપ છે. તેમની પાસે 14 અતિ મોંઘી ઘડિયાળો હોવાનું કહેવાય છે. CNNના અહેવાલ મુજબ જ્યારે પોલીસ ડાયનાના ખાનગી ઘરની તપાસ કરવા પહોંચી તો ત્યાં હાજર લોકોએ દરવાજો ખોલ્યો ન હતો. આ પછી દરવાજાને તોડવાની સ્થિતિઓ સર્જાઈ હતી. તાજેતરના મહિનામાં ડાયનાના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં તેઓએ વિવિધ પ્રકારની મોંઘી કાંડા ઘડિયાળો પહેરેલી જોવા મળી હતી. આ પછી વિપક્ષે તેમની સામે મોરચો ખોલ્યો છે.